છું સુરત વિશે. તો સુરતના વરાછા વિસ્તારમાં એક સમાજ સેવક હતો કે જેણે એક મહિલાને ફોન પર વાત ન કરવા કહ્યું અને એ મહિલાએ તે સમાજસેવકને લાફો ઝીકી દીધો. જો વાત કરવામાં આવે તો સુરતના વરાછા વિસ્તારમાં સમાજસેવક પિયુષ ધાનાણીને મહિલાએ તમાચો માર્યો. વિગતો અનુસાર ચાલુ બાઇક પર મહિલા મોબાઈલ પર વાત કરતી હતી, જે અંગે મહિલાને ઊભી રખાવી ફોન પર વાત ન કરવા પિયુષ ધાનાણીએ સમજાવ્યું. જો કે મહિલાએ રસ્તા પર ટોળું ભેગું કર્યું અને પિયુષને માર માર્યો હતો. તો આ મોબાઈલ પર કોઈએ જે દ્રશ્યો છે જે રેકોર્ડ કર્યા છે તે આપ જોઈ શકો છો. મહિલાએ આ પિયુષ ધાનાણી નામના સમાજસેવકને લાફો માર્યો. શું હતું આ સમગ્ર મામલો તે વિશે માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અમિત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. અમિત, આ સમગ્ર મામલો શું હતો અને આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ? જે ચોક્કસથી વાત કરીએ, સુરતના વરાછા વિસ્તારમાં પિયુષ ધાનાણી છે તે રોંગ સાઈડમાં જે વાહન ચલાવતા હોય છે તે લોકોને રોંગ સાઈડ વાહન ન ચલાવવાનું કહેતો હોય છે અને અગાઉ પણ આ પિયુષ ધાનાણી સાથે ચપલી દાવ થયો છે, એટલે કે લોકોએ તેને માર માર્યો છે. ત્યારે ફરી એક વખત આવી ઘટના સામે આવી છે કે એક મહિલા છે તે વાહન ચલાવતા સમયે ફોન પર વાત કરતી હતી અને આ મહિલાને ફોન પર વાત ન કરવાનું જણાવીને તેની બાઇક ઊભી રખાવતા જે મહિલા છે રોષે ભરાઈ હતી અને લોકોને એકઠા કરીને જે પિયુષને બે તમાચા મારી દીધા હતા. મહત્વની વાત એવી ચર્ચા કરી રહ્યા છે કે પોલીસે કરવાનું કામ છે તે પિયુષ કરી રહ્યો છે અને તેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને હાલ તો આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જી, તમે આભાર તમામ વિગતો બદલ. સુરત જાણે ક્રાઇમ કેપિટલ બની ગયું.